यमाग्रजम छाया मार्तंड संभूतम नमामि शनिश्वरम प्रेम शनिश्चराय नमः प्रार्थना नमस्कार नमस्कारोमि। तो आज 12/जून 2021 वार छे शनिवार महीनो चली रह्यो छे जेठ महीनो। जेठ महीना नी सुद पक्ष नी आज बीजी तिथि छे। हाँ जी हाँ, जे बीज तिथि छे। आज नो सूर्योदय सवेरे 5:57 थशे। आज नो सूर्यास्त सांजे 7:20 थशे। आज नी बीज तिथि रात्रि 8:17 सुधी रहेशे ने त्यारबाद त्रीज नी शुरुआत थई जशे। नक्षत्र नी वात करीए तो आद्रा नक्षत्र छे जे बपोरे 4:58 सुधी नो रहेशे ने त्यारबाद पुनर्वश नक्षत्र नी शुरुआत थई जशे। योग नी वात करीए तो गंड योग छे अने त्यारबाद वृद्धि योग नी शुरुआत थशे। जो राशि की बात करवामां आवे तो आज चंद्र राशि मिथुन छे, एटले के जे बाळको आज जन्म लेशे ने मिथुन राशि उपरथी आप नाम राखी शको एम छो। सूर्य राशि रहेशे वृषभ। ऋतु चाली रही छे ग्रीष्म, आयन छे उत्तरायण, विक्रम संवत छे 2077। तो आतो आजनो पंचांग। हवे वात करीशुं आजना राशि भविष्यनी। जो आजना राशि भविष्यनी वात करीशुं तो मेष राशि, તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે। વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓનો ચહેરા પર સ્મિત લાવી શકે છે। ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે। આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લી રાખી શકે એમ છે, જેના કારણે તમે પરેશાન થઈ શકશો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો માનસિક તાણમાંથી બહાર આવવા માટે ભગવાન હનુમાનજી અથવા તો ભૈરવ દાદાની पूजा करो। त्यारबाद वृषभ राशि, तमारी जातने कोई रमत रमवामां साकड़ो, केम के ते सनातन यौवन रहेवानुं रहस्य छे। जीवन साथीनी खराब तबियतने लीधे तमारुं धन खर्च थई शके छे, परंतु आ वातने लईने चिंतित थवानी जरूर नथी, केम के धन आ माटे संचित करवामां आव्युं होय छे कि जे खराब समये तमने काम आवी शके। तमारा बाळकोनी चिंताओमां सहकार आपवानो महत्वनो दिवस छे। जी हाँ, बाळकोनी चिंताओमां सहकार आपवानो महत्व खूब ज जरूरी छे अने आज ए दिवस छे। आपना माटे आजना उपाय, जो आपना आजना उपायनी वात करवामां आवे तो ओम नो 28 वखत शांत मन द्वारा जप करवाथी पारिवारिक सुख मळशे। जी हाँ, ओमकार नो 28 वखत जप करो। त्यारबाद मिथुन राशि, स्वास्थ्यनी बाबतमां तमारी जातनी अवगणना न करवानी सावचेती राखजो। मोटी योजनाओ तथा विचारो धरावती व्यक्ति तमारुं ध्यान आकर्षित करशे। रोकाण करता पहेला ए व्यक्तिनी विश्वसनीय तथा सत्यता चकासी लेजो। तमे जेनी साथे रहो छो एमांथी कोई तमारथी नाराज छे के केम એ તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો તો એને પણ ધ્યાનમાં લેજો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો એ મહિલાઓ જોડે સ્નેહ અને સન્માનથી વ્યવહાર કરો કે જે તમારા પરિવાર અથવા તો મિત્ર મંડળનો ભાગ નથી। જી હાં, ઘણીવાર પરિવાર અને મિત્ર મંડળના જ સ્ત્રીઓને આપણે સન્માન આપતા હોય, ત્યારબાદ તે સિવાયના નથી આપતા, તો એવું આજે ન કરતા। ત્યારબાદ કર્ક રાશિ, તમે નવરાશની લેજત માણવાના છો। તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે। સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારણા કરતા અનેક ગણી સારી સાબિત થશે। તમારા જીવન સાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચાર કરશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો માનસિક તાણમાંથી બહાર આવવા માટે તમારા બિસ્તરના ચારે ખૂણા ઉપર તાંબાની ખીલી લગાવો। જી હા, ચારે પાયા ઉપર ચારે ખૂણા ઉપર તાંબાની ખીલી લગાવો। ત્યારબાદ સિંહ રાશિ, આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે। પોતાના સારા સ્વાસ્થ્યને લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો। આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું જોઈએ। તમારા જીવન સાથી સાથે તમારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કૂતરો જો તમારી શેરીમાં ફરતો હોય તેને ખવડાવો, નહીં તો કોઈ પણ શેરીના કૂતરાઓને આજે ભોજન કરાવજો, શક્ય હોય ત્યાં સુધી લાલ કે ભૂરા રંગના કૂતરાને। ત્યારબાદ કન્યા રાશિ, તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવવા આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે। મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે, કેમ કે એ સારું ખરાબ બધું જ એના માટે તમારા મગજમાં પ્રવેશે છે। જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યવસાયિક જીવનમાં સારી એવી જરૂરી એવો પ્રકાશ રહેલાવે પણ છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકની અંદર કેસરનો ઉપયોગ લેજો। ત્યારબાદ તુલા રાશિ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ, તમારી ખુશખુશાલ મનસ્થિતિ
તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે। જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દાઓ વિશે દલીલ થઈ શકે છે। આજે તમે ફિજુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને પણ ભાષણ આપી શકો છો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો નહવાના પાણીની અંદર ગંગાજળ ભેળવો અને તમારી આયને એટલે કે આવકને વધારો। ત્યારબાદ વૃશ્ચિક રાશિ, તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે। તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે। તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઉભી કરશે। જી હા, તમારી નિકટના જે લોકો છે તે અંગત સ્તરે તમારા ઘરે આવી સમસ્યાઓ ઉભી કરી શકે એમ છે। આપણા માટે આજના ઉપાય, એક યાદગાર કુટુંબ જીવન માટે સફેદ પથ્થર ઉપર ચંદનનો લેપ લગાવો અને ત્યારબાદ એની ઉપર જળ ચડાવો। જી હા, એને શિવલિંગનું સ્વરૂપ આપો, ચંદનનો લેપ લગાવો અને ત્યારબાદ એની ઉપર જળ ચડાવો। હવે વાત કરીશું ધનરાશિની। જો ધનરાશિની વાત કરીએ તો સંત પુરુષો પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આત્મવિશ્વાસ અને રાહત પૂરી પાડશે। આજના દિવસે તમે ધન લાભ થવાની પૂરી શક્યતા છે, સાથે જ તમે દાન પુણ્ય પણ કરવું જોઈએ, કેમ કે એ કરવાથી તમને માનસિક શાંતિ મળશે। તમારો ભય તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે અડદની દાળ, કાળા તલ અને નારિયેળને વહેતા પાણીમાં પ્રવાહિત કરો। જી હા, અડદની દાળ, કાળા તલ અને નારિયેળને વહેતા પાણીમાં પ્રવાહિત કરો। ત્યારબાદ મકર રાશિ, જો મકર રાશિની વાત કરીએ તો તમારી શારીરિક સુજળતા જાળવે એવી રમત પ્રવૃત્તિઓ તમે માણશો એવી શક્યતા છે। તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો। સ્વસ્થ રહેજો, મૂડીરોકાણના મોરચે તમારો નિર્ણય જાતે લેજો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ગણેશ મંદિરમાં દુર્વાનું દાન કરો અને નાણાકીય જીવન સારું ચલાવો। ત્યારબાદ કુંભ રાશિ, તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમના ધીમા જેની જેમ કામ કરશે। તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવાથી બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ થવું જોઈએ અને ચાલશે પણ। આજે ઘરથી નીકળતા પહેલા ઉડીનો આશીર્વાદ લો અને આનાથી તમને ધન લાભ થઈ શકે છે। જી હા, આજે ઘરથી નીકળતા પહેલા ઉડીનો આશીર્વાદ લો છે, તમને ધન લાભ અપાવશે। આપના માટે આજના ઉપાય, જે ખરાબ દ્રષ્ટિવાળા છે એટલે કે જેને દ્રષ્ટિહીન છે, દ્રષ્ટિમાં કોઈક તકલીફ છે, જોમાં તકલીફ પડતી છે, તેવા લોકોની મદદ કરો, તેવા લોકોની સેવા કરો। હવે વાત કરીશું મીન રાશિની। જો મીન રાશિની વાત કરીએ તો કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે। તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો। જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું હોય તો આજથી ધનની બચત કરજો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પીળા રંગની કાચની બોટલમાં પાણી ભરી ધૂપમાં રાખો અને કુટુંબ જીવનમાં સંતોષ રાખવા માટે તેને પીઓ। થતું આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય આવતીકાલે પાછા મળીશું, ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન। આપશો ને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।